કહ્યું કે અમદાવાદમાં કુલ ચાર હજાર છેલ્લા ચોવીસ કલાકના આંકડા અંગેની તમામ માહિતી હું આપવા માંગુ છું કોવિડ અંગે જે કંઈ કામગીરી થઈ રહી છે જે નવા કેસો આવી રહ્યા છે સર્વેલન્સ ટેસ્ટિંગ આ તમામ વિગતો આપની સમક્ષ હું રજૂ કરું છું ગઈકાલે સવારથી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ બસો ઓગણસાઠ નવા કેસો રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવ્યા ટુ ફિફ્ટી નાઇન નવા કેસો આ પૈકી આઠ કેસો અમદાવાદ ગ્રામ્યના છે અને બસો એકાવન કેસો અમદાવાદ શહેરના છે એટલે અમદાવાદ શહેરના કેસો બસો એકાવન નવો ઉમેરો થતાં કુલ કેસોની સંખ્યા હવે ચાર હજાર બાવીસ થાય છે અમદાવાદ ગ્રામ્યના કુલ કેસો ચોપન થાય છે એ રીતે અમદાવાદ જિલ્લાનો કુલ ચાર હજાર છોત્તેર ફોર ઝીરો સેવન સિક્સ થાય છે એટલે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસો ચાર હજાર બાવીસ નોંધાયેલા છે આ પૈકી એક્ટિવ કેસો કે જે અત્યારે સારવાર હેઠળ છે આ આંકડો થાય છે એકત્રીસો એક એટલે ત્રણ હજાર એકસો ને એક કેસો અત્યારે અમદાવાદ શહેરમાં હાલના તબક્કે પોઝિટિવ છે ને જે સારવાર લઈ રહ્યા છે એક્ટિવ કેસનો આંકડો આપણા માટે વધુ મહત્ત્વ એટલા માટે ધરાવે છે કે એક્ટિવ કેસમાં કેટલી ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે ઘટાડો થઈ રહ્યો છે અથવા સ્ટેબિલાઇઝ થઈ રહ્યું છે એનાથી નક્કી થવાનું છે કે આપણે ત્યાં મહત્તમ કેસો કોઈપણ સમયમાં સારવાર હેઠળના કેટલા રહેશે આપને સૌને ખ્યાલ છે એ પ્રમાણે કોરોના અંગે સૌથી મોટો પડકાર એ હોય છે કે એકી સાથે વધારે પડતી સંખ્યામાં જો કેસોમાં વધારો થઈ જાય અને લોકોને પછી જે આરોગ્ય વિષયક સેવાઓ હોય હોસ્પિટલ હોય ત્યાં એડમિશન લેવામાં તકલીફ પડે તો જે છે સિસ્ટમ ઉપર બહુ સ્ટ્રેસ આવી જતી હોય છે જે આપણે દુનિયાભરના બીજા દેશોમાં જોયું કે જેટલા લોકો પોઝિટિવ છે એ બધાને હોસ્પિટલમાં એડમિશન મેળવવામાં સારવાર મેળવવામાં તકલીફ પડતી હોય હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેટલી કેપેસિટી હોય એના કરતાં વધુ સંખ્યામાં એકી સાથે કેસો આવી જાય ત્યારે આવી બાબત બનતી હોય છે એટલે આપણા માટે જરૂરી છે કે એક્ટિવ કેસોમાં જે વધારો છે એને આપણે નિયંત્રિત રાખીએ જેથી કરીને કોઈપણ સમયમાં જેટલા પણ લોકો પોઝિટિવ છે એને આપણે યોગ્ય સારવાર આપી શકીએ આપશોને એ પણ ખ્યાલ છે એ પ્રમાણે કોરોનાનું અત્યારે કોઈ વેક્સિનેશન નથી કોરોનાની કોઈ અત્યારે દવા નથી એટલે એવા સંજોગોમાં જેટલા પણ લોકોને પોઝિટિવ થઈ જાય એવા લોકોને એટલીસ્ટ આપણે આપણા હોસ્પિટલમાં સારામાં સારું કેર અને મેનેજમેન્ટ કરી શકીએ એમનું સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરી શકીએ એમનું ટેમ્પરેચર અને ફ્લુઇડ મેનેજમેન્ટ કરી શકીએ અને એમની ઇમ્યુનિટી થકી વાયરસને હરાવવામાં દરેક પેશન્ટને વધુમાં વધુ રીતે સારી રીતે આપણે મજબૂત કરી શકીએ અને મદદ કરી શકીએ એટલે એક્ટિવ કેસોમાં ત્રણ હજાર એકસો એક આજે થયા છે અને સારામાં સારા સમાચાર છે કે પહેલી વખત દોઢ મહિનામાં જ્યારથી આ કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી ફર્સ્ટ ટાઈમ એક્ટિવ કેસીસની ગ્રોથ રેટ આજે પાંચ ટકાથી ઓછી થઈ ગઈ છે એટલે હવે આપણા માટે સારી બાબત છે કે જે એક તબક્કે ત્રીસ બત્રીસ ટકા જેટલો વધારો દરરોજ એક્ટિવ કેસીસમાં થઈ રહ્યો હતો આ સંખ્યા હવે તબક્કાવાર ઘટીને પચીસ ટકા વીસ ટકા પંદર ટકા દસ ટકા પછી છેલ્લા દસેક દિવસથી આઠ ટકાની આજુબાજુ હતી પછી છેલ્લા બે ત્રણ દિવસથી છ ટકાની નીચે આવી અને આજે ફર્સ્ટ ટાઈમ પાંચ ટકાથી નીચે ગ્રોથ રેટ ઇન એક્ટિવ કેસીસ થઈ ગયું છે હવે આપણે બધાએ મળીને સુનિશ્ચિત કરવાનું કે મેના એન્ડ સુધીમાં આને આપણે ઝીરો ટકા સુધી લઈ આવવાનું છે એટલે એક્ટિવ કેસીસનું જે પીક છે એ આપણું આ જ મહિનામાં આવી જાય જેથી કરીને ધીમે ધીમે આપણે સંપૂર્ણપણે કોરોનાને માત આપી શકીએ અને એના માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે એક બાજુ બધા જ જેટલા કેસો જણાઈ આવે છે પોઝિટિવ એને અમે સારવાર હેઠળ મૂકીએ બીજી બાજુ તમામ લોકો નાગરિકો આ બાબતમાં જે રીતે લોકડાઉનનું આપણે પાલન સારામાં સારી રીતે કરી શકીએ એટલું આપણે બધા પાલન કરીએ જો આપણે બધા મળીને કામ કરશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતનું છેલ્લા પંદર દિવસમાં આપણે એક્ટિવ કેસીસમાં ઘટાડો જોવા મળી રહ્યું છે એ ઘટાડો આગળ લઈ જઈને આપણે વહેલી તકે આ ગ્રોથ રેટને ઝીરો ટકા કરશું પછી પીક આવશે અને પછી ત્યાર પછી તબક્કાવાર ધીમે ધીમે કેસોની સંખ્યામાં એક્ટિવ કેસોમાં ઘટાડો જોવા મળશે બીજા સારા સમાચાર છે કે કુલ ગઈકાલે સેવન્ટી નાઇન ઓગણ્યાસી જેટલા ડિસ્ચાર્જ થયા છે છસો બાર અગાઉ ડિસ્ચાર્જ થયેલા હતા અને હવે ટોટલ ડિસ્ચાર્જની સંખ્યા અમદાવાદ શહેરમાં છસો એકાણું થઈ ગઈ છે સિક્સ નાઇન્ટી વન ડિસ્ચાર્જ અત્યાર સુધી થઈ ગયા છે આ પણ આપણા માટે ખૂબ સારી એક બાબત છે ત્રણ હજાર એકસો એક દર્દીઓ અત્યારે જુદી જુદી ટ્રસ્ટરી ટ્રીટમેન્ટ હોસ્પિટલ કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે એ પૈકી ચારસો સિત્યોતેર ફોર સેવન્ટી સેવન એસવીપી હોસ્પિટલ ખાતે છસો છન્નું સિક્સ નાઇન્ટી સિક્સ સિવિલ હોસ્પિટલ અસારવામાં એકસો દસ જેટલા દર્દીઓ સોલા સિવિલમાં એચસીજી હોસ્પિટલમાં એકવીસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ત્રીસ જીસીએસ હોસ્પિટલ નરોડા ખાતે અગિયાર એસએમએસ હોસ્પિટલ ચાંદખેડા ખાતે ત્રીસ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોસ્પિટલ બહેરામપુરા ખાતે જે નવી વ્યવસ્થા શરૂ કરી છે ત્યાં દસ જેટલા દર્દીઓ હવે સારવાર લઈ રહ્યા છે લોખંડવાલા હોસ્પિટલ દરિયાપુર ખાતે તેર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે સમરસ હોસ્ટેલ ખાતે એક હજાર ચૌદ ફંડ હોટલમાં સડસઠ હજ હાઉસમાં છોતેર ડબલ ટ્રી હિલ્ટન હોટલમાં નવ ટ્રી હોટલ ખાનપુરમાં છવ્વીસ ટ્રી હોટલ નવરંગપુરામાં તેર અને હોમ આઇસોલેશનમાં અત્યારે ત્રણસો ને અઠ્યાવીસ જેટલા દર્દીઓ સારવાર અને સંભાળ હેઠળ છે એકસો સિત્તેર જેટલા પેશન્ટ્સને एम होम विजिट थी ने एमने होम क्वरंटाइन होम आइसोलेशन में अथवा बीज कई जगह मोकली शकेनी प्रक्रिया चाक्रीस एक 301, टोटल एक्टीव केसों वाइज विगत आ मुजब मध्य ोन बार सौ दस दक्षिण झोनना सात सौ ओगपचास उत्तर झोन में त्रो पंचासी पश्चिम झोन में बसो नवाणु पूर्व झोन में बसो तोतेर दक्षिण पश्चिम जोन सौ અને ઉત્તર પશ્ચિમ ઝોનના પંચ્યાસી લેબોરેટરી પરીક્ષણને ટેસ્ટિંગની વાત કરીએ તો હવે આરટીપીસીઆર એકલો ટેસ્ટ આપણું ત્રીસ હજારથી વધુ થઈ ગયું છે ટોટલ ટેસ્ટ રેપિડ સાથેના બત્રીસ હજારથી વધુ થઈ ગયા છે અને દસ લાખની વસ્તીએ એટલે વન મિલિયનની વસ્તીએ પાંચ હજાર ત્રણસો ને ચોવાલીસ ફાઇવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ફોર્ટી ફોર ટેસ્ટ પર મિલિયન આ આંકડો ખૂબ સારો છે અને ટેસ્ટિંગ સારી રીતે આગળ વધી રહ્યું છે સર્વેલન્સમાં ગઈકાલે છસ્સો જેટલી ટીમોએ સાતસો ચુમ્મોતેર જેટલા વિસ્તારમાં બયાસી હજાર બસો છોતેર જેટલા ઘરોમાં ત્રણ લાખ ત્રેસઠ હજાર સાતસો ઓગણીસ જેટલી વ્યક્તિઓનું સંપર્ક કરીને એમનું સ્ક્રીનિંગ કર્યું અને એમનું સેમ્પલિંગ જ્યાં કેસો શંકાસ્પદ જણાય આવ્યા ત્યાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી આ સિવાય આજે એક મહત્વપૂર્ણ બાબત અંગે હું સ્પષ્ટતા કરવા માંગુ છું ઘણા નાગરિકો તરફથી ફોન આવે છે હેલ્પલાઇન ઉપર લોકોને મેસેજ આવે છે કે એ ટેસ્ટિંગ કરાવવા માટેની એમની રજૂઆત હોય છે તો આ અંગે હું સ્પષ્ટતા કરવા માગું છું કે ટેસ્ટિંગ કઈ વ્યક્તિની કરવાની છે અને ક્યારે કરવાની છે અમુક લોકો ફોન કરીને રજૂઆત કરતા હોય કે એમને વહેમ છે કે એમને કદાચ કોરોના હોઈ શકે એટલે ટેસ્ટ કરવાની રજૂઆત કરતા હોય તો હું સ્પષ્ટ કરવા માગું કે આવા કેસોમાં ટેસ્ટિંગ ના થઈ શકે કોઈપણ નાગરિકને ફક્ત વહેમ હોય અથવા આશંકા હોય અને એ દૂર કરવા માટે ટેસ્ટિંગની જોગવાઈ નથી ગાઈડલાઇનમાં એવી બાબત નથી બીજું અમુક વ્યક્તિઓ તરફથી એવી રજૂઆત આવે છે કે એમના ઘરમાં સોસાયટીમાં અથવા ઓફિસમાં એક વ્યક્તિ પોઝિટિવ જણાઈ આવ્યા છે એટલે એમને ચિંતા છે એટલે એ લોકો ટેસ્ટિંગનું આગ્રહ કરતા હોય છે એમને પણ હું સ્પષ્ટ જણાવવા માગું છું કે ફક્ત જે લોકો કોન્ટેક્ટ્સમાં આવ્યા હોય અને આવા લોકોને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવામાં આવે ત્યાર પછી એમને જ્યારે લક્ષણ હોય તો જ એમનું ટેસ્ટિંગ કરવાનું છે અનાવશ્યક ટેસ્ટિંગ આપણે કરી શકીએ તેમ નથી કેમ કે ટેસ્ટિંગ એક મર્યાદિત સંસાધન છે ટેસ્ટિંગનો ઉપયોગ આપણે કરવાનો છે કે સુપર સ્પ્રેડર્સ સિનિયર સિટીઝન્સ અથવા સિમ્પ્ટોમેટિક કેસ હોય જેમાં લક્ષણ હોય ઇન્ફ્લુએન્ઝા લાઈક ઇલનેસીસ હોય એઆરઆઈનો કોઈ એને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય અથવા જે લોકો ગંભીર તકલીફ થઈ જાય ને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં દાખલ થતા હોય ત્યારે એમનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે બીજી મહત્વપૂર્ણ બાબત છે કે જો આપની ઓફિસમાં એક વ્યક્તિનું જો કોરોના પોઝિટિવ આવી ગયું હોય તો જો બીજા જ દિવસે બાકી બધા ટેસ્ટ કરાવશે તો એમાં રિઝલ્ટ સારું બરાબર નહીં આવે કેમ કે બધાને ચેપ હોય તો પણ નેગેટિવ જ આવવાનું કેમકે એવું ના બની શકે કે આજે એક વ્યક્તિને કોરોના થયું અને આજે બીજી વ્યક્તિ એના સંપર્કમાં આવી અને તાત્કાલિક એમનું ટેસ્ટ કરવાથી પોઝિટિવ જણાઈ આવે એવું શક્ય નહીં બને કેમકે વાયરસ જ્યારે ટ્રાન્સફર થાય ત્યાર પછી જે વ્યક્તિને ચેપ લાગતું હોય એના શરીરમાં ધીમે ધીમે ઇન્ક્યુબેશનનું એક પીરિયડ હોય અમુક દિવસ પછી જ એનો ટેસ્ટ પોઝિટિવ આવશે એટલે જો બીજા જ દિવસે બાકી બધા લોકો ટેસ્ટ કરાવશે એમનું નેગેટિવ આવશે અને એ લોકો એવું વિચારતા થઈ જશે કે એમને સંક્રમણ નથી અને એવું માનીને બહાર ફરવાનું શરૂ કરશે ફોલ્સ સેન્સ ઓફ સેફટી એમનામાં આવી જશે એટલે જ્યારે પણ કોઈ કેસ પોઝિટિવ જણાઈ આવ્યું હોય તો એમના પરિવારના એમની સાથે સંપર્કમાં આવેલા અથવા એમની ઓફિસમાં એમની સાથે કામ કરનાર બધી જ વ્યક્તિઓએ પહેલાં હોમ ક્વોરન્ટાઇન થવાનું હોય સાત દિવસ પછી એમનામાં કોઈ લક્ષણ જો જણાઈ આવે તો અમારો સંપર્ક કરવાનું હોય અને પછી એમનું ચોક્કસ ટેસ્ટિંગ કરવામાં આવશે અન્ય એક મહત્વપૂર્ણ બાબત છે કે ગઈકાલથી જે નવો નિર્ણય આપણે કર્યો કે જે શાકભાજીના વિક્રેતાઓ ખાસ કરીને છે વેજીટેબલ વેન્ડર્સ એ બધાનું આપણે ચેકિંગ કરીને કાર્ડ આપવાની એક વ્યવસ્થા શરૂ કરી એના ભાગરૂપે ગઈકાલે એક હજાર ચારસો ને સાડત્રીસ ચૌદસો સાડત્રીસ લોકોનું ચેકિંગ થયું અને એમાંથી અઠ્યાવીસ જેટલી વ્યક્તિઓ જેમની પાસે કંઈક લક્ષણ જણાઈ આવ્યા એમને કાર્ડ આપવામાં આવ્યા નથી એમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને એમનું વોચ રાખવામાં આવશે એમનામાં લક્ષણ ગંભીર જણાશે તો એમનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે બાકી ચૌદસો નવ જેટલા ફેરિયાઓને કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે એટલે મારી વિનંતી છે તમામ નાગરિકોને કે હવે આપ જ્યારે પણ કોઈ લારી ઉપરથી શાકભાજી લો તો એનો ખાસ આગ્રહ રાખો કે એમની પાસે સ્ક્રીનિંગનું કાર્ડ હોવું જોઈએ ટેસ્ટિંગનું અને એ ના હોય તો આપે એની પાસેથી સબ્જી શાકભાજી ના લેવી જોઈએ અને ખાસ કરીને તમામ લોકો આવા માસ્ક પહેરેલા હોય સ્વચ્છતા જાળવતા હોય તો જ આપણે એમના પાસેથી કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ જેથી કરીને આવી વ્યક્તિઓ પાસેથી આપણને સંક્રમણ ન થાય આ સિવાય ગઈકાલ સુધી આડત્રીસ હજાર ત્રણસો વીસ માસ્કનું ફ્રી વિતરણ ફેરિયાઓને કરવામાં આવેલું છે ચાર હજાર આઠસો છન્નું જેટલા હેન્ડ સેનેટાઈઝરનું વિતરણ થયું છે છસો બાર બેનર એમને આપવામાં આવ્યા છે પાંચ હજાર સિત્યોતેર જેટલી પત્રિકાઓ પણ વેચતી કરવામાં આવી છે અન્ય એક મહત્વપૂર્ણ બાબત છે એલજી હોસ્પિટલ ખાતેની એલજી હોસ્પિટલ આપશોને ખ્યાલ છે એ પ્રમાણે પંદર એક દિવસ અગાઉ અમુક કેસોમાં પોઝિટિવ ડોક્ટરોમાં જણાઈ આવતા આપણે એલજી હોસ્પિટલ અમુક સમય માટે બંધ કરી હતી ત્યાર પછી ખૂબ જ ટૂંકા સમયમાં તમામ વ્યવસ્થાઓની પુનર્સમીક્ષા કરીને નવા એસઓપી સાથે નવી વ્યવસ્થાઓ સાથે એલજી હોસ્પિટલને અઠવાડિયા પહેલાં નવેસરથી શરૂઆત કરવામાં આવી હવે ત્યાં વ્યવસ્થિત રીતે ઓપીડી ચાલી રહી છે ઇન્ડોર પેશન્ટ્સને પણ એડમિશન થઈ રહ્યા છે અને ડિલિવરીઝ પણ કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં એલજી હોસ્પિટલ ખાતે સોળસો એંસી જેટલા લોકોને ઓપીડીમાં સારવાર આપવામાં આવી છે બસો જેટલા દર્દીઓને ઇન્ડોર દર્દી તરીકે સારવાર આપવામાં આવી છે એસી જેટલી ડિલિવરી કરવામાં આવી છે અને હવે ત્યાં નવા એસઓપી પ્રમાણે દરેક પેશન્ટ કોરોના સંક્રમિત હોઈ શકે એવું માનીને તમામ સેફ્ટી પ્રિકોશન ડૉક્ટરો દ્વારા લઈને જ્યાં જરૂર હોય ત્યાં પહેલાં ટેસ્ટ કરાવીને પછી ઓપરેશન કે બીજી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ખૂબ એક સારી બાબત છે કે છેલ્લા અઠવાડિયામાં એલજી હોસ્પિટલ ખાતે વીસ જેટલી ડિલિવરી કોવિડ પોઝિટિવ કેસોમાં કરાવવામાં આવી છે અને આ બધા જ કેસોમાં તમામ સેફ્ટી પ્રિકોશન્સ લઈને અને ડિલિવરીની પ્રક્રિયા કરાવવામાં આવી અને ડિલિવરી થયા પછી એમના જે મહિલા હોય અને એમના બાળક હોય એમને આપણે એસવીપી હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ હોવાથી ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યું છે છેલ્લે મારી વાત પૂર્ણ કરતાં પહેલાં આજે હું ખાસ એક અપીલ તમામ પ્રાઇવેટ ક્લિનિક હોય પ્રાઇવેટ હોસ્પિટલ હોય અને જે પ્રાઇવેટ ડૉક્ટર્સ હોય એમને હું ખાસ અપીલ અમદાવાદ મહાનગરપાલિકા વતી અમદાવાદ શહેરના તમામ નાગરિકો વતી કરવા માગું છું કે આપ સૌ હવે ઝડપથી તાત્કાલિક અસરથી પોતપોતાની ક્લિનિક પોતાની હોસ્પિટલ તાત્કાલિક અસરથી ખોલો જેથી કરીને નાગરિકોને બાકી આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે મળી રહે આપને કોઈ પણ તકલીફ ના થાય એ અમે સુનિશ્ચિત કરીશું અગાઉ જેટલી પણ આપની આશંકાઓ હતી એ બધી દૂર કરી દેવામાં આવી છે જેને પણ પાસ જોઈતું હશે એને પાસ પણ આપવામાં આવી રહ્યા છે જેને કોઈ પણ માસ્ક કે આવી બધી વસ્તુ જોઈતી હોય એ પણ અમારો સંપર્ક કરી શકે પણ આ ખૂબ જ જરૂરી છે કે આવા અઘરા સમયમાં આવા કપરા સંજોગોમાં બધા જ ડૉક્ટરો જેને વર્ષોથી તાલીમ લઈને સમાજમાંથી જે સંસાધન હતા એનાથી તાલીમ લઈને એ લોકો ડૉક્ટર થયા છે એ બધા જ લોકો હવે પોતપોતાની હોસ્પિટલ અને ક્લિનિક તાત્કાલિક અસરથી ખોલે એ ખૂબ જ જરૂરી છે આપને મારી નમ્ર વિનંતી છે કે આપ તાત્કાલિક સેવાભાવ સાથે આગળ આવો અને જરૂરિયાત મુજબના તમામ સેફ્ટી પ્રિકોશન્સ સાથે પરંતુ આપ આપની હોસ્પિટલ ને ક્લિનિક તાત્કાલિક અસરથી શરૂ કરો ધન્યવાદ